વફાદારી એટલે વિશ્વાસમાં લીધા સિવાય કામ ન કરાય પાંડવોનો સરસ પ્રસંગ આવે છે વનવાસમાં હતા હતા અને પાંડવો બધા સૂતા હિડિમ્બા ભીમ કે મારે તારી સાથે લગ્ન કરવા છે ભીમ કહે છે આમ તો સાઈઝની સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ તો મારી સાથે સેટ થાય એવી છે પણ હાલ કોઈને પૂછ્યા વગર હા નહીં પડાય કારણ કે બાકીના બધા સૂતા છે અને પરમિશન લીધા વગર લગ્ન જેવો મોટો નિર્ણય તો હું ન કરી શકું પરિવારને પૂછ્યા વગર લગ્ન કર્યા અને આજે કઈ દિશામાં પરિવાર જતો રહ્યો છે કેટલાય વખતથી પ્રેમ શરૂ થઈ ગયો હોય અરે પ્રેમ નહીં કોટ મેરેજ કરી લે છે કોટ મેરેજ કરીને ઘરે પછી ભાગી ગયા પછી તો ખાલી પેલું કાગળિયું આવે છે કે મે રાજી ખુશી થી લગ્ન ગ્રંથી થી જોડાયા છીએ જે પોતાના માં બાપ પૂછ્યા વગર લગ્ન કરે છે ને એ રાજી ખુશી થી શું જોડાયા છે એ લગ્ન ગ્રંથી થી નહીં અહંકારની ની ગ્રંથી થી જોડાયા છે એ જીદ ની ગ્રંથી થી જોડાયા છે જે વડીલોને પૂછ્યા વગર જે જોડાય છે ને જે કુરાજી કરીને જોડાય છે એ અહંકારની ની ગ્રંથી થી જોડાયા છે એક ગરીબ ભાઈ દરજી કામ કરે છે એના દીકરાને ને સ્કોલરશિપ થી ભણાયો સ્કોલરશીપથી ભણાવ્યો સંસ્થાએ મદદ કરી સરકારે મદદ કરી એકનો એક દીકરો એમબીબીએસ થયો એમબીબીએસ થયા પછી આઉટ સ્ટેટની છોકરી સાથે લગ્ન કરી લીધા મા બાપને પૂછ્યું પણ નથી અને આજે એના ગરીબ મા બાપની દરકાર પણ કરતો નથી અઢાર વર્ષ વીસ વર્ષ જે મા બાપે તમને સાચવ્યા એના કરતા પાંચ મહિના છ મહિના કે વર્ષનો કોઈક છોકરાનો કે છોકરીનો પ્રેમ તમને હલાવી ગયો તમને ઉપાડી ગયો તમને મા બાપ નથી યાદ આવતા બધા દુષ્ટ કેમ બની આપણે યાદ રાખજો જે મા બાપ ને વડીલોને કુરાજી કરીને લગ્ન ગ્રંથિ જોડાય છે નિસાસા લાગશે લાગશે ને લાગશે જ એ નિસાસા લાગ્યા વગર રહેતા નથી જાણ્યા વગર જોયા વગર આપણે આવી લગ્ન ગ્રંથિઓ તો જોડવા આપણી સંસ્કૃતિ નથી વફાદારી એટલે આ છે એને કેટલા સપના સેવાય હોય બરાબર છે કે તમને જ્યાં પસંદ હોય ત્યાં મા બાપને પસંદ ના હોય તો કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરો વડીલોને રાખો સંતોને ક્યાંક પૂછો કરો માર્ગદર્શન લો ક્યાંક તમારી ઈચ્છા જતી પણ કરો જેણે તમને જન્મ આપ્યો એને કુરાજી કરી અને બે પાંચ મહિનાની આત્મીયતા તમને વધારે લાગી જાય છે લવ મેરેજમાં જેટલી નિષ્ફળતા મળે છે ને એટલી તો એરેન્જ મેરેજમાં પણ નથી મળતી રાજી ખુશીથી લગ્ન કર્યા હોય તો એ કેમ આ પરિસ્થિતિ સર્જાય છે તો વફાદારી એટલે આ છે વફાદારી એટલે સુખમાં જે વર્તન ને વ્યવહાર હોય એવો દુઃખમાં પણ થવો જોઈએ વફાદારી એટલે સુખ કે સબ સાથી દુઃખ મેં ને કોઈ એમ નહીં સુખમાં ને દુઃખમાં એની સાથે સાથીદારી રાખવાની છે વફાદારી એટલે કોઈ પ્રકારે બે વફાઈ નહીં હમણાં થોડાક સમય પહેલા બાળકનો મને ફોન આવ્યો મને કે સ્વામી પપ્પા ઘરે નથી આવતા સાવ નાનો બાળક તાલીગલી ભાષામાં બોલે એટલે મને બધું આટલો નાનો બાળક બોલે છે પપ્પા ઘરે નથી આવતા બી તારા ઘરમાં મોટું કોઈ જેન્ટ્સ હોય તો ફોન આપ એના દાદાને ફોન આપ્યો બધું શું પરિસ્થિતિ છે તો એ દાદા રડવા લાગ્યા મને કે સ્વામી મારો દીકરો છેલ્લા ત્રીસ દિવસથી ઘરે નથી આવ્યો બીજું કેમ નથી આવતો મને કે એની પત્ની સાથે નથી બનતું એટલે રીસાઈ ગયો છે અને ઓફિસમાં સૂઈ જાય છે બધું રીસાવાનું કારણ શું મને કે ઓફિસની એની એક સ્ટાફ સાથે એને વધારે બનવા લાગ્યું છે એનો બાપ રડે એનો નાનો દીકરો રડે હું અમદાવાદ ગયો ત્યારે ભાઈને મળવા બે ત્રણ વાર ફોન કર્યા ના આવ્યા છેવટે આવ્યા ત્યારે મને કહેવું પડ્યું તું ઘરે તારો બાળક છે ઘરે તારી પત્ની છે તારા મા બાપ રડે છે અને આવી બે વફાઈ કેમ કરો છો યાદ રાખજો આ મોબાઈલ ને સોશિયલ મીડિયા છે ને તમને તમારી પત્ની સાથે દગો કરતા એક સેકન્ડ નહીં લગાડે અને તમારા પતિ સાથે બે વફાઈ કરતા જ શીખવાડશે જો તમે ખટકો નહીં રાખ્યો તો જો તમે સાવધાન નહીં રહ્યા તો તમારી પત્નીની ફિઝિકલ હાજરીમાં જુદા છો અને એની ગેરહાજરીમાં તમે જુદા બની જશો તમને કોક સારું લાગશે આ ઓનલાઈન એ દાટ વાળ્યો છે ચેટિંગ સારું લાગે છે એ ચેટિંગ નથી ચીટિંગ છે ચીટિંગ એ ચેટિંગ શરૂઆતમાં સારું લાગે છે વાતો કરવા લાગે છે અરે ઓનલાઈનમાં કેવા પ્રસંગો બને છે જાણતા ન હોય કે સામે કોણ છે અરે જેન્ડર બદલી નાખે છે હોય છોકરો છોકરીના નામે વાતો કરે છોકરી હોય છોકરાના નામે વાતો કરે બે જણાએ ઓનલાઈન લવની એટલી બધી વાતો કરી બહુ વાતો થઈ એટલે પ્રેમ ઉભરાયો પ્રેમ ઉભરાય એટલે ભેગા થવાનું નક્કી કર્યું ભેગા થવાનું નક્કી કર્યું એક જગ્યાએ ભેગા થયા તો બે સગા ભાઈ બેન હતા સગા ભાઈ બેન અને ચેટિંગ કરતા હતા લવની વાતો કરતા હતા એક જગ્યાએ તો બંને જણાએ મહિનાઓ સુધી વાતો કરી પછી નક્કી કર્યું એક જગ્યાએ ભેગા તો થઈએ તો બંને જણા પતિ પત્ની જ હતા છૂટાછેડા થઈ ગયા আর পরিস্থিতি থাকিছে